પાટણ જિલ્લાના તાલુકા શહેર અને જિલ્લાના કોંગ્રેસના સંયોજકોનો સંવાદ કાર્યક્રમ પાટણના પૂર્વ સાંસદ જગદીશભાઈ ઠાકોરના અધ્યક્ષસ્થાને પાટણ તાલુકાના રૂની ગામ ખાતે યોજાયો હતો. કાર્યક્રમમાં પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટભાઈ પટેલ, સિદ્ધપુર ધારાસભ્ય ચંદનજી ઠાકોર, પાટણ જિલ્લા નિરીક્ષક ગજેન્દ્રસિંહ રહેવર સહિત તાલુકા પ્રમુખો, જિલ્લા અને તાલુકાના હોદ્દેદારો, વિવિધ ફ્રન્ટોના હોદ્દેદારો અને સંયોજકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સંયોજક સંવાદ કાર્યક્રમમાં પૂર્વ સાંસદ અને પ્રદેશ કોંગ્રેસના નેતા જગદીશભાઈ ઠાકોરે આવનારી વિધાનસભા 2022ની ચૂંટણીની સત્તાના ભાગરૂપે જનજન સુધી પહોંચવાના સંકલ્પ સાથે સંયોજકો અને પાર્ટીના આગેવાનો કાર્યકરોને મહત્વનું માર્ગદર્શન કર્યું હતું. તેમણે સંયોજકોની ભૂમિકા સરળ શૈલીમાં સમજાવી હતી અને નિષ્ઠાથી કામે લાગી જવા અનુરોધ કર્યો હતો. જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ નવી રણનીતિ અને પ્લાનિંગ સાથે ચૂંટણી લડશે. તેમણે કહ્યું કે આજે ભાજપના શાસનથી સમાજના તમામ વર્ગ નારાજ જોવા મળી રહ્યો છે. ગરીબો, ખેડૂતો, પછાત વર્ગો, મહિલાઓ, વેપારીઓ, શિક્ષિત યુવાનો, વિદ્યાર્થીઓ, સૌ કોઈમાં સરકાર સામે ભારે અસંતોષ પ્રવર્તી રહ્યો છે. ત્યારે ભાજપ ચૂંટણી સમયે કિન્નાખોરી કરીને તેમજ સમાજમાં જાતિ જાતિ વચ્ચે અને કોમ કોમને લડાવીને ઝઘડાવીને ચૂંટણી માટે મેદાનમાં આવશે અને તેનું ટેસ્ટિંગ પણ કરવામાં આવી રહ્યું હોવાનું જણાવી તે સંદર્ભમાં તેમણે કેટલાક દાખલા ટાંક્યા હતા. એવી એક વ્યવસ્થા ચાલુ અને એટલા માટે મિત્રો જે બનાવો બની રહ્યા છે એના તરફ તમારું ધ્યાન દોરવું છે અને સામેની પાર્ટી કોઈ પણ મુખ્યમંત્રી બદલે, આજે બદલ્યા, 4 મહિને બદલે કે ચૂંટણી પહેલા ત્રીજો બનાવે, ગુજરાતની વસ્તીએ નક્કી કર્યું છે કે ભાજપની સરકાર બદલી ના. હવે ગુજરાતની પ્રજાએ ભાજપની સરકાર બદલવાનું નક્કી કર્યું છે ત્યારે આપણે બદલવા માટેનું જે દૂધનો લોટો લાવવાનું કહ્યું હતું એ દૂધનો લોટો લાવવો છે કે નથી લાવવો એ આપણે નક્કી કરવાનું.